નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક સવરિયા વિસ્કર્ષ તમારી નજર સમક્ષ મિત્રો ધોરણ દસ વિજ્ઞાન લઈને આવ્યો છું અને આપણા વિજ્ઞાન લેક્ચરની અંદર ઘણા બધા ચેપ્ટર્સ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો પાઠ તેર આપણું પર્યાવરણ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એમાં જ તમે તમે જો નવા છો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે દરેક વિડીયોને લાઈક અને શેર કરો કારણ કે અને સાથે આ બીજી એક વાત ખાસ મહત્વની જો તમે બે લાયકન દબાવતા નથી તો દબાવવાનું ખાસ રાખો કારણ કે નવી નવી નોટિફિકેશન તમને મળવાની છે સાથે ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ અને તમે જો નવા હો ને ત્યારે લેક્ચર ખાસ જોજો કે લેક્ચર નંબર જો તમે વચ્ચેથી આવ્યા છો અને તમને ત્રણ ચાર પાંચ એવું મળે છે એનો મતલબ કે તમારા આગળના લેક્ચર જોવાના બાકી છે ને એને તમારે નિહાળવા છે તો આપણી આ ચેનલની પ્લે લિસ્ટ ધોરણ દસની ખોલવાની આસ્થાનીથી તમને વિડીયો આગળના પણ મળી રહેશે આવો આપણે પાઠ તેર આપણું પર્યાવરણ અને એમાં લેક્ચર નંબર વન માં આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ લખો પર્યાવરણ એટલે શું નોંધ લખો પર્યાવરણ અને તમને એવું કીધું ને પર્યાવરણ વિશે નોંધ લખો તો તમે ત્રણ તણ બે ભરો જે હું પણ જાણું છું પણ આપણે એની લિમિટેશન્સ હોય છે તો લિમિટેશન્સ મુજબ આપણે કામ કરવાનું ઘણા બધા સજીવો તેના જીવનની જરૂરિયાત માટે પર્યાવરણ ઉપર આધાર રાખતા હોય છે એટમોસ્ફિયર ઉપર ડિપેન્ડ હોય છે ઘણા બધા સજીવો એવા હોય છે એકબીજા પર ડિપેન્ડ હોય ખોરાકની શોધ માટે ખોરાકના અંતઃગ્રહણ માટે તો પર્યાવરણ એટલે શું તો સજીવોના જીવન અને તેના વિકાસની અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો સરવાળો કરો ને છોકરાઓ તમે હે એટલે પર્યાવરણ મળે પર્યાવરણની સંધિ છોડો ને તો આવું થાય પરિવર્તાવરણ એટલે એને કહેવાય પર્યાવરણ અને એમાં વિવિધ ઘટકો હોય એ ઘટક હોય એક આવે અજૈવિક ઘટક અને બીજા ઘટક આવે છોકરાઓ જૈવિક ઘટક અને પર્યાવરણની સમતુલક જાળવી રાખવું ખૂબ જરૂરી છે નહીતર આખા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય ગ્રીનહાઉસ ઇફેક્ટ થાય અને જેને લીધે જળાશયોમાં પાણી આવે પાણી આવે તો આજુબાજુના વિસ્તારો હોય એને શું થાય છે નુકસાન થાય છે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે તણાઈ જાય છે અને જેટલા વ્યક્તિઓ રહેતા હોય છે ને એનું જીવન જોખમાય છે પર્યાવરણની સંતુલા જાળવી ખૂબ જરૂરી છે બીજી એક વાત પર્યાવરણની સંતુલા એટલા માટે પણ જાળવી શકાય છે કે તેને લીધે વનસ્પતિઓ અને પ્રાણીઓ તેને લીધે કોણ વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે ને અને રહે છે ને તે તેના પર્યાવરણને અનુકૂલિત થાય છે પર્યાવરણમાં થતો ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે વિદ્યાર્થી મિત્રો એટલે પર્યાવરણમાં જે પણ ફેરફાર થાય એ આપણા જીવનમાં પણ પરિવર્તન આવે છે દાખલા તરીકે ચોમાસું આવે છે તો આપણા શરીરની અંદર એ પર્યાવરણને અનુલક્ષીને એ સિઝન મુજબ આપણે ખોરાક ખાતા હોઈએ છીએ ઉનાળાના સિઝન દરમિયાન શિયાળાની સિઝન દરમિયાન રાઈટ એટલે પર્યાવરણમાં થતો ફેરફાર આપણા જીવનને પણ અસર કરે છે ટૂંકનો લખો નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો નિવાસન તંત્ર કોને કહેવાય નિવાસન તંત્ર કોને કહેવાય તો આપણે એક છે ને એક નિવસ સંતંત્રમાં રહીએ છીએ આપણે કેમાં રહીએ છીએ નિવસ સંતંત્રમાં તો બધા સજીવો વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય નિવસન તંત્ર એટલે પ્રાણીઓ વનસ્પતિઓ માનવો ભેગા થાય અને આખું તંત્ર બનાવે એને નિવસન તંત્ર કહેવાય અને આ નિવસન તંત્ર ની વિશિષ્ટતા શું છે તો નિવસન તંત્ર નાનું પણ હોય અને નિવસન તંત્ર મોટું પણ હોય શકે કદમાં બીજું અંદર સજીવો સજીવો તરીકે વનસ્પતિઓ આવે પ્રાણીઓ આવે સૂક્ષ્મજીવીઓ આવે અને સાથે સાથે ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે બીજું દરેક નિવસન તંત્ર એક વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે ત્યારબાદ દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્રની સાથે ભળી પણ જાય છે આ નિવસન તંત્રની હું તમને વિશિષ્ટતાઓ જણાવી રહ્યો છું ત્યારબાદ આગળ વધીએ નિવસન તંત્રના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન ટીક કરી નાખો બોર્ડની પરીક્ષા માટે આઈએમપી અહીં લખી આપું છું આઈએમપી વસવાટને આધારે વસવાટના માધ્યમને આધારે તમારા નિવસન તંત્રના બે પ્રકાર પડે છે પહેલું નિવસન તંત્ર આવે સ્થળ જ અને બીજું આવે જલજ અને જલજની અંદર બી આવે એક મીઠા જળ આવે ને ખારા જળ ઈ ક્યાંથી મળે ખારું પાણી તો દરિયામાંથી મળે અને મીઠું પાણી ક્યાંથી મળે સર ઝરણામાંથી મળે તળાવમાંથી મળે નદીમાંથી મળે ને સરોવરમાંથી મળે પરીક્ષામાં પૂછાય નદી એ ખાલી જગ્યા નીવસ સંતતર તરીકે કામ કરે છે તો મીઠા જળના નિવસ સંતતર તરીકે ચાલો સ્થળજની અંદર કોણ કોણ આવે જંગલો આવે

અને એમાં તમને આસાનથી મળી રહેશે બહુ મહત્વના ટોપિક આપ્યો છે તમે આસાનીથી એને કવર કરી શકો છો બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે તો એ લેખું છે નિવસન તંત્ર પેલા રચાય કેવી રીતે તો એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ પર શું છે બગીચામાં તમે જાણો છો વૃક્ષો હોય ઘાસ હોય હોય ને ગુલાબ હોય મોગરો હોય સૂર્યમુખી હોય વગેરે જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા ખિસકોલી ત્યારબાદ કાચિંડા કીટકો પક્ષીઓ વગેરે તમને ક્યાં જોવા મળે છે આસાનીથી બગીચામાં બધા સજીવો એકબીજાની સાથે આંતરક્રિયા કરે અને આંતર ક્રિયા કરે ત્યારે એમાંના ઘણા બધા પરિબળો જવાબદાર હોય એમાં જો જોઈએ તો અન્ય અજેવી ઘટકો પ્રકાશ પવન પાણી ભેજ ખનીજો ભૂમિ વગેરે અસર પામે છે એટલે કે ઘણા બધા સજીવો એકબીજાની સાથે આંતરક્રિયા કરે છે જેને લીધે એની ઉપર પડતો પ્રકાશ એની પર પડતો પવન એની ઉપર પડતો ભેજ એની આંતર ઇફેક્ટ કરે છે આથી બગીચાને શું કહી શકાય છે નિવસન તંત્ર કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નિવસન તંત્રના ઘટકો સમજાવો અથવા નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકા કાર્ય આધારે તેમના પ્રકારો સમજાવો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ડાયરેક્ટ આવું પૂછાય ઘટકો રાઈટ બહુ મોટો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો અજૈવિક ઘટકો એટલા એવા ઘટકો કે જેમાં બધા જ નિજી ઘટકોનો સમાવેશ થાય ઉદાહરણ તરીકે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનિજ દ્રવ્યો અને જૈવિક ઘટકોમાં બધા જ સજીવોનો સમાવેશ થાય કયા કયા સજીવો આવે એ આપણે સમજીએ જોઈ શકો છો મસ્ત અને આકૃતિ આપી છે પ્રકાશ ઉત્પાદક તરીકે વનસ્પતિઓ મૃતોપજીવીઓ રાઈટ આકૃતિ તમે જોઈ શકો છો ચાલો સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિને આધીન ઉત્પાદકો ઉપભોગીઓ અને વિધ ઘટકોના સમૂહ છે ત્યારબાદ તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધી રચના થાય છે એમાં પહેલું આવે છે ઉત્પાદકો ઉત્પાદક એટલે શું જે પોતાનો ખોરાક જાતે બનાવે છે લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ ની હાજરીમાં ક્લોરોફીલ નામના રંજક દ્રવ્ય વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ઉદાહરણ તરીકે બેક્ટેરિયા લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ ઉપભોગીઓ તો જે ખોરાક તૈયાર થયો છે જે ખોરાક તૈયાર થયો છે એ ખોરાક ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય જે સજીવો એને કહેવાય ઉપભોગી અહીંયા ખોરાક તૈયાર થાય અને જે સજીવોની ઉપર આધાર હોય એને ઉપભોગી કહેવાય અને એને બીજી ભાષામાં ઉપભોક્તાઓ પણ કહેવાય ક્લોરોફિલ વગરના સજીવો અને વિશ્રામ પોષે સજીવો ઉપભોગી સજીવો નીચેની ચાર કક્ષામાં વિભાજીત કરાય છે કઈ કઈ કક્ષા આવે છે તમે જોઈ શકો છો ચાલો શાંતિથી પેલી આવે છે તૃણાહારી પેલી કઈ આવે છે તૃણાહારી માંસાહારી મિશ્રહારી અહીં શું આવશે અહીં શું આવશે મિશ્રાહારી અથવા સર્વાહારી ચાલો તૃણાહારી એટલે કેવા એને પ્રથમ કક્ષાના ઉપભોગીઓ કહેવાય જે ફક્ત શું ખાય વનસ્પતિને જ ખાય ખોરાક તરીકે એને તૃણાહારી કહેવાય ઉદાહરણ તરીકે ગાય અને હરણ માંસાહારી જે ખોરાક તરીકે ફક્ત પ્રાણીઓને જ ખાય એને માંસાહારી કહેવાય એમાં બે પ્રકારના આવે એક દ્વિતીય ક્રમના ઉપભોગીઓ અને ઉચ્ચ કક્ષાના એટલે કે તૃતીય ક્રમના તો દ્વિતીય ક્રમના ઉપભોગી એટલે કેવા તો તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે અને આમાં તૃણીય અને ઉચ્ચ ક્રમના એટલે કેવા તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે અને મિશ્રહારી એટલે કેવા જે બધાને ખાય રાઈટ વનસ્પતિના પ્રાણી બંનેને ખાય અને પછી ડી છે પરોપજીવી તો તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે ઉદાહરણ યાદ રાખવાનું પ્લાઝમોડિયમ યકૃતકુમી અને અમરવેલ એટલે તૃણાહારી માંસાહારી મિશ્રાહારી જો વનસ્પતિ ના પ્રાણી બંને ખાય એટલે મિશ્રાહારી મનુષ્ય ને વનુ અને પરોપજીવી કે જે વન્ય સજીવોમાંથી મેળવે છે પોષણ મેળવે છે વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરતા સજીવોને જટિલનું રૂપાંતર કરે સરળ કાર્બનિક પદાર્થોમાં અકાર્બનિક પદાર્થ ઉદાહરણ તરીકે કેટલા બેક્ટેરિયા અને ફૂગ અને સજીવોના ઉત્સર્જનનું વિઘટન એ વિઘટકો તરીકે શું કરવામાં આવે છે સ્થાલિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડિસ્પ્લે ઉપર ઓશિયન કોચિંગ ક્લાસીસની પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન આવી ગઈ છે જો તમે નવા છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો તમને આસાનીથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેમાં તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી કાલે સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન ઘણું બધું મળવાનું છે અને સાથે સાથે તમને વિડીયો પણ ની પ્રશ્ન પીડીએફ પણ મળી શકે છે આસાનીથી તમે એને કવર કરી શકો છો તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો અને આનો લાભ લો સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો આ શૃંખલા અને પોષક સ્તરો સમજાવો અને તમારે મારી રીતે પહેલાં સમજી લેવાની છે પછી આપણે ચોપ પાછળથી જોશો તો જો આ શૃંખલા કોને કહેવાય તો આ શૃંખલા સજીવોની ખોરાકની જરૂરિયાત ઉપર ડિપેન્ડ છે આ શૃંખલા સજીવોના ખોરાકની જરૂરિયાત ઉપર ડિપેન્ડ છે ક્યાંથી ખોરાક ઉત્પન્ન થાય કોણ એનું ભક્ષણ કરે બીજા સજીવો બાકીના ખોરાકનું કોણ ભક્ષણ કરે છેલ્લા ખોરાક જે છેલ્લે જાય છે ત્યારે કયા સજીવો આવે તો ઉત્પાદક તરીકે પ્રથમ પોષક સ્તર આવે પછી આવે પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ એટલે ચાર ચરણમાં આપણે આખી આ શૃંખલા છે ચરણ એક બે ત્રણ અને ચાર યાદ રાખજો ઉત્પાદક પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગીઓ તૃતીય ઉપભોગીઓ એક્ઝામમાં આકૃતિ દોરવાની ચાલો અહીંયા કેવી રીતે કામ થાય છે તો આપણે જોઈ લઈએ આ શૃંખલામાં દરેક ચરણ ચાર તબક્કાનો હોય છે દરેક ચરણ તબક્કા મુજબ હોય છે એમ પ્રથમ ઉત્પાદકો હોય એટલે જે ખોરાક સ્વયંપોષીઓ પોતાનો ખોરાક જાતે બનાવે એવો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરે અને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે બીજું બીજું હતું ઉપભોગીઓ એને કહેવાય વિષમપોષી તેઓ અન્ય સજીવોમાંથી શું મેળવે ઉર્જા મેળવે પછી તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ સાંભળ્યો ઉત્પાદક ઉપભોગી તૃણહારી તૃણહારી ની અંદર આવે પ્રાથમિક ઉપભોગી તેઓ શું કરે વનસ્પતિને ખાય નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ છેલ્લું જે હતું એ એ તૃતીય ઉપભોગી ચોથા પોષક સ્તરનું શું કરે નિર્માણ તો પ્રથમ દ્વિતીય તૃતીય અને ચોથું પોષક સ્તરનું શું થાય છે નિર્માણ થાય છે ક્યાંથી ઉપભોગીઓ પેલા ઉત્પાદકો ઉપભોગીઓ તૃણહારીઓ અને ત્યાંથી જાય માંસાહારી અને ઉચ્ચ માંસાહારીમાં જાય છે એ ખોરાક ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર તેર નો લેક્ચર નંબર એક પૂરો કરીએ છીએ નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ